હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. એટલે કે શ્રેણી અને શ્રેણી નામનું ચેપ્ટર છે, પરંતુ આપણે આજે જે ટોપિક ભણવાના છીએ મિત્રો તે સમાંતર શ્રેણીનો છે. એટલે કે સમાંતર શ્રેણી વિશે મિત્રો તમે ઓલરેડી કન્સેપ્ટ શીખી ગયા છો 10મા 3મા, પરંતુ આજે તે ટોપિક રિપીટ કરી અને તેના એક્ઝામ્પલની શરૂઆત કરશું. રેડી? તો સૌથી પહેલા મિત્રો સમાંતર શ્રેણી જે છે તેને અરિથમેટિક પ્રોગ્રેસન કહેવાય છે, જેને શોર્ટમાં એપી વડે દર્શાવવામાં આવે છે. તેને પણ ધ્યાનમાં રાખો, કારણ કે કેટલી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એપી મેળવો એવું લખેલું હોય, તમારે તે ધ્યાનમાં રાખવાનું રહેશે. રેડી? તો અહીંયા સૌથી પહેલા મિત્રો જોઈએ તો સમાંતર શ્રેણી એટલે કે શ્રેણી છે એટલા માટે આવી રીતના પદ આપેલા છે, A1 A2 A3 .. AN. રેડી? આના માટે આપણે AN પ્લસ 1 જોતું હોય મિત્રો, AN પ્લસ 1 એટલે કે કોઈ પણ એક પદ તમારે જોતું હોય તો તેનું આગલું પદમાં તમારે D ઉમેરવાનો હોય છે. રેડી? AN પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ AN પ્લસ D. રેડી? જ્યાં એન ની જે સંખ્યા છે મિત્રો તે પ્રાકૃતિક સંખ્યા હોય છે, તેને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એન ની જે સંખ્યા છે તે પ્રાકૃતિક સંખ્યા છે, અને જે ડી અચળાંક જે આપણે ઉમેરવામાં આવે છે, આ ડી અચળાંક તેને મતલબ કે ડી કોઈ નિશ્ચિત સંખ્યા છે, નિશ્ચિત સંખ્યા. રેડી? તો મતલબ કે તો આ પ્રકારની જે શ્રેણી બનશે તો તેને શું કહેશું આપણે, સમાંતર શ્રેણી કહેશું. જે સમાંતર શ્રેણીમાં આપણે લાસ્ટ જે એક્ઝામ્પલો સોલ્વ કર્યા મિત્રો તેમાં શું હતું, આપણને AN આપેલો હોય અથવા તો કોઈ વ્યાપક સ્વરૂપ આપેલું હોય અને તેના ઉપરથી આપણને અલગ અલગ વસ્તુ પૂછેલી હતી, જે 11, 12, 13 દાખલા હતા જેમાં તમે એક્ઝામ્પલો સોલ્વ કર્યા તે પ્રકારના. તો આવી રીતના જયારે આપેલું હોય AN પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ AN પ્લસ D, અને D કોઈ એક નિશ્ચિત સંખ્યા છે એટલે કે અચળાંક છે, તો આવા પ્રકારની જે શ્રેણી બનશે તેને આપણે શું કહેશું, સમાંતર શ્રેણી કહેશું. રેડી? જેમાં આપણે A1 ને પ્રથમ પદ કહેશું, એટલે કે A1 જે છે તેને સમાંતર શ્રેણીનું શું કહેશું, પ્રથમ પદ કહેશું. રેડી? અને જે આ ડી જે આપણે અચળાંક ઉમેરી છે તેને આપણે શું કહેશું મિત્રો, સામાન્ય તફાવત કહેશું. રેડી? જે તમે મિત્રો ઓલરેડી જાણો છો સામાન્ય તફાવત. રેડી? એટલે કે ક્રમિક જે સંખ્યાઓ સમાંતર શ્રેણીની અંદર ક્રમિક જે સંખ્યાઓ છે તે વચ્ચેનો તફાવત કેવો હોય છે મિત્રો, સરખો હોય છે. બરોબર છે? તો આપણે ડી બરાબર શું લખી શકીએ મિત્રો, A2 માઇનસ A1 લખી શકીએ, A3 માઇનસ A2 લખી શકીએ, આવી રીતના A4 માઇનસ A3 લખી શકીએ. આવી રીતના જનરલ ફોર્મમાં લખો હોય મિત્રો તો આના ઉપરથી લખી શકીએ, AN પ્લસ 1 માઇનસ AN, અથવા તો એનમાં પદમાંથી તેનું આગલું પદ બાદ કરો. રેડી? તો આવી રીતના તમે વ્યાપક સ્વરૂપ લખી શકો છો ડીનું, સામાન્ય તફાવત. રેડી? તો આ રીતના તમારે ધ્યાનમાં રાખવાનું છે, A1 એટલે પ્રથમ પદ, અથવા તો A વડે પણ દર્શાવી શકો છો બરોબર પ્રથમ પદને, અને D એટલે સામાન્ય તફાવત. રેડી? હવે માની લો કે કોઈ સમાંતર શ્રેણી કોઈ શ્રેણી છે તેનું પ્રથમ પદ આપણને A આપેલું છે અને સામાન્ય તફાવત D આપેલું છે. આવી રીતના આપેલું છે પ્રથમ પદ A, સામાન્ય તફાવત D. તો સમાંતર શ્રેણીનું મિત્રો વ્યાપક સ્વરૂપ જે છે તે આવી રીતના થશે, પ્રથમ પદને આપણે A વડે દર્શાવી તો બીજું પદ શું થશે, A પ્લસ D. દરેક પદ જે છે તેમાં મતલબ કે આગલા પદમાં આપણે D ઉમેરીને મળશે, A પ્લસ અહીંયા 2D થશે, કારણ કે D માં આપણે પાછો D ઉમેરી એટલે 2D થઈ જશે, આમાં તમે D પાછો ઉમેરશો એટલે A પ્લસ 3D થઈ જશે. આવી રીતના આગળ આગળ .. રનિંગમાં ટૂંકમાં ચાલ્યા રાખશે. રે? તો આ એક સમાંતર શ્રેણીનું શું થઈ ગયું મિત્રો, વ્યાપક સ્વરૂપ થઈ ગયું. તો આ વ્યાપક સ્વરૂપ ઉપરથી આપણે સમાંતર શ્રેણીનું એનમું પદ આપણે મેળવી શકીએ, એટલે કે આમાં તમે જોશો તો અહીંયા 0D એટલે કે પહેલું પદ છે તો 0D, બીજું પદ છે તો 1D, ત્રીજું પદ છે તો 2D, ચોથું પદ છે તો 3D, આવી રીતના A પ્લસ જેટલામું પદ છે એના કરતા એક ઓછો D. રેડી? તો અહીંયા એનમું પદ માની લો કે હોય તો અહીંયા આપણે શું લખી શકીએ, A પ્લસ N માઇનસ 1D, એટલે કે જેટલામું પદ જોઈએ છે જેટલામું પદ છે તેના તેને આપણે શું કરવાનું છે, ડીના ગુણિતમાં તેના કરતા એક ઓછી સંખ્યા રાખવાની છે. રેડી? A પ્લસ એટલે કે આ એનમું પદ શું થઈ ગયું મિત્રો, AN ઇક્વલ ટુ A પ્લસ N માઇનસ 1D. રેડી? તો આ સમાંતર શ્રેણીનું એનમું પદ મેળવવા માટેની ફોર્મ્યુલા થઈ ગઈ, AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. રેડી? આ તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, ડી કેવી રીતના મેળવવો, પ્રથમ પદ કોને કહેવાય, રેડી, અને સમાંતર શ્રેણી કેવી રીતના હોય. તો સમાંતર શ્રેણી મતલબ સમાંતર શ્રેણી કોને કહેવાય, તો કે જે શ્રેણી આપેલી છે તેમાં ક્રમિક પદ વચ્ચેનો જે તફાવત થાય મિત્રો તે સામાન્ય હોય એટલે કે સરખો હોય તો તેવા પ્રકારની શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહેવાય, જેમાં પહેલું પદ છે તેને આપણે પ્રથમ પદ A વડે દર્શાવશું અથવા તો A1 વડે દર્શાવશું, ડી એટલે કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત જે બધા માટે સરખો હશે, એન સ્વરૂપ આવી રીતના રહેશે,
સમાંતર શ્રેણી આપણે વ્યાપક સ્વરૂપમાં પ્રથમ પદ એ આપેલું હોય અને સામાન્ય તફાવત ડી હોય તો વ્યાપક સ્વરૂપ આ રીતના થશે, એ એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ થ્રી ડી આવી રીતના રેડી. અને એનમું પદ મેળવવું હોય તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થશે. રેડી, તો હવે સમાંતર શ્રેણીને રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ હોય તો મિત્રો તમારો પહેલો ટાર્ગેટ એ હોવો જોઈએ એ મેળવવો, બીજો ટાર્ગેટ ડી એટલે કે સામાન્ય તફાવત મેળવવો. એ બે વસ્તુ હશે તો તમને લગભગ એક્ઝામ્પલો સોલ્વ થઈ જશે. રેડી, સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે. રેડી, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ સમાંતર શ્રેણીના બેઝિક કન્સેપ્ટ હતા મિત્રો. આ ઉપરાંત થોડાક ગુણધર્મો છે, મતલબ કે ચાર ગુણધર્મો છે કે જો સમાંતર શ્રેણીના જેટલા પદ છે મિત્રો તે બધા પદમાં અચળ ઉમેરવામાં આવે તો જે નવી શ્રેણી બનશે તે પણ શું થશે મિત્રો, સમાંતર શ્રેણી થશે. બરોબર છે, એટલે કે આજે સમાંતર શ્રેણી તમે જોઈ શકો છો. આજે એક સામાન્ય તફાવત મતલબ કે વ્યાપક સ્વરૂપ કહી શકાય. તો આ વ્યાપક સ્વરૂપ પ્રકારની જે સમાંતર શ્રેણી છે તે દરેક પદમાં એક અચળ સંખ્યા ઉમેરવામાં આવે, નવી એક અચળ સંખ્યા, તો તે નવી શ્રેણી બનશે. તો તે શ્રેણી પણ શું થશે મિત્રો, સમાંતર શ્રેણી રચશે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, આ પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ એ છે મિત્રો કે આ સમાંતર જે શ્રેણી છે મિત્રો, સમાંતર શ્રેણીના બધા જ પદમાંથી કોઈ એક અચળ બાદ કરવામાં આવે, કોઈ એક અચળ બાદ કરવામાં આવે, બધા જ પદમાંથી કોઈ એક અચળ બાદ કરવામાં આવે તો બનતી નવી શ્રેણી પણ શું થશે મિત્રો, સમાંતર શ્રેણી જ હોય છે. તે પણ ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે ઉમેરવામાં આવે અથવા તો બાદ કરવામાં આવે. રેડી, દરેક પદને કોઈ અચળાંક ઉમેરવામાં આવે અથવા તો અચળાંક બાદ કરવામાં આવે તો જે નવી શ્રેણી બને છે મિત્રો તે પણ શું થશે, સમાંતર શ્રેણી થશે. રેડી, આ બે ગુણધર્મ થયા. ત્રીજો ગુણધર્મ પણ એવી જ રીતના છે, એટલે કે સમાંતર શ્રેણી હોય મિત્રો તેમાં બધા જ પદના બધા જ પદ જે હોય છે તેને કોઈ અચળ વડે ગુણવામાં આવે, અચળ વડે ગુણવામાં આવે તો જે નવી શ્રેણી બનશે મિત્રો તે પણ શું થશે, સમાંતર શ્રેણી થશે. રેડી, આ જ રીતના ભાગાકાર માટે પણ સમાંતર શ્રેણીના બધા જ પદને આપણે કોઈ શૂન્યતર સંખ્યા વડે, શૂન્યતર અચળ, રેડી એટલે કે શૂન્યતર સંખ્યા વડે તમે ભાગવામાં આવે તો જે નવી શ્રેણી બનશે મિત્રો તે પણ શું થશે, સમાંતર શ્રેણી થશે. રેડી, તો આ રીતના ધ્યાનમાં રાખવાનું છે કે સમાંતર શ્રેણી હોય તેમાં બધા જ પદને કોઈ અચળાંક વડે ઉમેરવામાં આવે, કોઈ અચળાંક બાદ કરવામાં આવે, કોઈ અચળાંક ગુણવામાં આવે અથવા તો શૂન્યતર સંખ્યા વડે ભાગવામાં આવે તો જે નવી શ્રેણી રચાય છે તે પણ શું થશે મિત્રો, સમાંતર શ્રેણી થશે. રેડી, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આ એક એનમાં પદ મેળવવા માટેનું સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. રેડી, હવે આપણે નેક્સ્ટ જે કન્સેપ્ટ છે મિત્રો તે છે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો, એટલે કે આ જે પદો છે તે બધા પદોનો આપણે સરવાળો કરવો હોય તો કેવી રીતના કરવું તેના માટેની આપણે ફોર્મ્યુલા શીખશું હવે. હવે મિત્રો ટોપિક છે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો. રેડી, તો સમાંતર શ્રેણીના આપણે પદ જ ખબર છે, પ્રથમ પદ એ, દ્વિતીય પદ એ પ્લસ ડી, તૃતીય પદ એ પ્લસ ટુ ડી, આવી રીતના આગળ આવેલા રાખશે. રેડી, અને એનમું પદ જે છે તે મિત્રો આવી રીતના છે એ પ્લસ એન માઇનસ વન ડી. રેડી, તો આવી રીતના સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે મિત્રો. હવે આપણે આ બધા પદનો શું કરવાનો છે મિત્રો, સરવાળો. તો આપણે આ વચ્ચે પ્લસ નિશાન મૂકી દેશું. રેડી, તો અહીંયા એ લખશું પ્લસ આ બીજું પદ જે છે તેને આપણે એ પ્લસ ડી કાઉન્સમાં લખશું પ્લસ એ પ્લસ ટુ ડી પ્લસ ડોટ 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 પ્લસ એ પ્લસ આ એન માઇનસ વન ડી આવી રીતના થશે. રેડી, હવે આ જે સરવાળામાં દર્શાવેલા મિત્રો બધા પદોને આપણે જે સરવાળામાં દર્શાવ્યા છે તેને આપણે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો કહેશું, તો જેને આપણે એસએન વડે દર્શાવશું. સેના વડે દર્શાવશું મિત્રો, એસએન વડે, એટલે કે એન પદનો સરવાળો, સમાંતર શ્રેણીના એન પદનો સરવાળો જેને આપણે એસએન વડે દર્શાવીએ છીએ. જેમ આપણે એનમાં પદને એએન વડે દર્શાવીએ છીએ તેવી રીતના સરવાળા માટે આપણે એસએન લખશું. રેડી, તો હવે આનો મિત્રો આપણે સાદુરૂપ આપી અને આપણે એક સૂત્ર તારવશું. તો અહીંયા એ તમને કેટલી વાર જોવા મળે છે મિત્રો, એન વખત, કારણ કે એન પદ છે તો એ તમને કેટલી વાર જોવા મળે છે એન વખત, તો તેને આપણે છૂટા લખી નાખશું. એ પ્લસ બધા પ્લસમાં છે, આવું કેટલી વાર તો એન ટાઈમ્સ, તો અહીં લખશું એન ટાઈમ્સ. રેડી, પ્લસ ડી વાળા પદ જે છે મિત્રો ત્યાં લખશું, પેલા અહીંયા ઝીરો ડી એટલે કે ડાયરેક્ટ ડી આવે છે, ડી પ્લસ ટુ ડી પ્લસ થ્રી ડી આવી રીતના છેલ્લે શું આવે છે મિત્રો, એન માઇનસ વન ડી. રેડી, આ બધામાંથી ડી કોમન નીકળી જશે. અહીંયા એન ટાઈમ એ છે તો આપણે અહીં શું લખી શકીએ મિત્રો, એ એન લખી શકીએ. રેડી, એ વત્તા એ એટલે એ એન, એન પદ છે એટલા માટે. હવે આ બધામાંથી ડી કોમન કાઢી નાખી મિત્રો, તો કાઉન્સમાં શું વધશે, વન પ્લસ ટુ પ્લસ થ્રી ડોટ 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 ક્યાં સુધી, તો કે એન માઇનસ વન સુધી. રેડી, તો અહીંયા શું થઈ ગયું મિત્રો, એકથી એન માઇનસ વનના સરવાળાનું સૂત્ર અહીં એપ્લાય કરશું. તો આપણે એકથી એનનું જે સિગ્મા એનનું સૂત્ર છે મિત્રો તે તમે જાણો છો, એકથી એનનો સરવાળો એન એન પ્લસ વન બાય ટુ. રેડી, તો અહીં એનનું પદ કયું છે મિત્રો, એન માઇનસ વન, તો આપણે તેનું સૂત્ર આપણે એપ્લાય કરી સરવાળા માટે. અહીં ડી એઝ ઇટ ઇઝ, અહીંયા શું આવશે, એન માઇનસ વન ઇન્ટુ એક ઉમેરો એટલે કે એન અને છેદમાં બે આવી રીતના થશે. રેડી,
तो अहीं आपणे आ रीतना फॉर्म्युला बनशे। जे आमां तमे थोड़ुंक सादुरूप आपशो मित्रो, एन कॉमन काढ नाखो अने छेदमां बे पण कॉमन काढ नाखशो, तो अहीं बे नहोता एटले बे वडे गुणी नाखशुं, एन कॉमन निकळी गया छे ए एझ इट इज, अने अहीं एन माइनस वन डी। तो आ फॉर्म्युला थई गई मित्रों एसएन नी, रेडी। तो एन पदना समांतर श्रेणी होय तेना एन पदना सरळ माटेनुं सूत्र थई गयुं एन बाय टू काउंसमां टू ए प्लस एन माइनस वन इंटू डी, रेडी। टू ए प्लस एन माइनस वन इंटू डी। अने आपणे मित्रों एक सूत्र जाणीए छीए एन मुं पद मेळवा माटेनुं, एन इक्वल टू ए प्लस एन माइनस वन डी। आ पण फॉर्म्युला तमारे ध्यानमां राखवानी छे, बेनुं कम्पेरिजन करशो तो अहीं ए छे अहीं टू ए छे, तो आने आपणे ए वत्ता ए लखी शकी। लाइन लखी मित्रों एन बाय टू ब्रेकेटमां ए प्लस ए, आगळ जे पाछळ जे आपेलुं छे एन माइनस वन इंटू डी તે એઝ ઇટ ઇઝ લખી નાખશું, તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ એ એન લખી શકીએ એન બાય ટુ બ્રેકેટમાં એ પ્લસ એ એન, રેડી। એ એનને કેટલી વાર મિત્રો એલ વડે પણ દર્શાવવામાં આવે છે, જ્યારે શાંત સમાંતર શ્રેણી આપેલી હોય મિત્રો, શાંત સમાંતર શ્રેણી આપેલી હોય ત્યારે એ એનને તમે એલ વડે પણ દર્શાવી શકો છો। એલ એટલે શું મિત્રો, અંતિમ પદ એટલે કે લાસ્ટ ટર્મ, રેડી। તો આ તમારે સૂત્ર યાદ રાખવાનું છે, આ એક સૂત્ર છે, આ બીજું સૂત્ર છે અને આ ત્રીજું સૂત્ર છે। આ બે સૂત્ર છે તે મિત્રો એસએન માટેના છે, આમાં એ અને ડી આપેલું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે। પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, રેડી। અને એનમું પદ મેળવવા માટે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, રેડી। તો મિત્રો સમાંતર શ્રેણીના એનમાં પદનું પણ સૂત્ર આપણને મળી ગયું। હવે નેક્સ્ટ આપણે જે જોવાનું છે મિત્રો, તે આ છેલ્લેથી આપણને એમ કીધેલું હોય કે છેલ્લેથી એનમું પદ મેળવો અથવા તો છેલ્લેથી એમનું પદ મેળવો, આવી રીતના કોઈ પણ વસ્તુ છેલ્લેથી તમને પૂછેલી હોય તો કેવી રીતના મેળવવું, તો તેની આપણે વાત કરશું હવે મિત્રો। સમાંતર શ્રેણીનું છેલ્લેથી એમનું પદ આપણે મેળવવું હોય, રેડી, તો સમાંતર શ્રેણી હોય તેમાં પ્રથમ પદ એ આપેલો હોય, સામાન્ય તફાવત ડી હોય, ત્યારે આપણે છેલ્લેથી એમનું પદ મેળવવું હોય અને ટોટલ પદ જે છે મિત્રો તે એન છે, એટલે અહીં આપણે લખી શકીએ કે જે સમાંતર શ્રેણી છે તેમાં કુલ પદ માની લો કે એન છે, રેડી, અને છેલ્લેથી એનનું પદ મેળવવું છે, તો આપણે બે રીતે મેળવી શકીએ। પહેલી વસ્તુ એ કે જે શ્રેણી આપેલી, માની લો કે તમને એમ કીધું છેલ્લેથી દસમું પદ મેળવો, કોઈ સમાંતર શ્રેણી આપેલી એમ કીધું છેલ્લેથી દસમું પદ મેળવો, તો પહેલો રસ્તો એ છે કે આખી શ્રેણી જે છે તેને ઉલટાવી નાખો, છેલ્લેથી લખી નાખો પહેલેથી ક્રમમાં, રેડી, અને પછી તમે પહેલેથી દસમું પદ મેળવી નાખો, તો આ પહેલી રીત થશે, રેડી। છેલ્લેથી તમને દસમું પદ પૂછેલું છે મિત્રો, તો સૌથી પહેલા આખી જે શ્રેણી આપેલી હોય તે શ્રેણીને ઉલટાવી નાખો અને પછી પ્રથમથી દસમું પદ મેળવી નાખો, તે શું થશે, આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી દસમું પદ થશે, રેડી, આ પહેલો રસ્તો। અને બીજો રસ્તો એ થશે મિત્રો, આપણે છેલ્લેથી એમનું પદ પૂછેલું હોય અને કુલ પદ એના આપેલા હોય, તો છેલ્લેથી એનમું સોરી છેલ્લેથી એમનું પદ મેળવવા માટે શું થશે, તો કે પહેલેથી આપણે શું કરવું પડશે, એમ માઇનસ સોરી આ જે એન છે કુલ પદ એન છે, અહીંયા એન માઇનસ એમ પ્લસ વનનું પદ આપણે મેળવવું પડશે, પહેલેથી તમારે મેળવવું હોય તો પહેલેથી એમ એન માઇનસ એમ પ્લસ વનનું પદ આપણે મેળવવું પડશે પહેલેથી, બરોબર। છેલ્લેથી એમનું પદ પૂછેલું છે તો પહેલેથી આપણે શું કરવું પડશે, એન જેટલા પદ છે ટોટલ એન, બરોબર છે, તેમાંથી છેલ્લેથી તમને દસમું પદ પૂછેલું તો દસ બાદ કરો અને પાછું એક ઉમેરો, બરોબર છે, કારણ કે જે પદ આપણે મેળવવાનું હતું તે બાદ થઈ ગયું અને પછી એક ઉમેરો એટલે પાછું તે આવી જાય, રેડી। માની લો કે આવી રીતના પદ હોય એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ અને એ સિક્સ, આવી રીતના કીધું છે, રેડી, આટલા પદ છે ટોટલ અત્યારે સમાંતર શ્રેણીમાં, એમ કીધું છેલ્લેથી ત્રીજું પદ મેળવો, એટલે છેલ્લેથી ત્રીજું પદ અત્યારે આ થાય, રેડી। હવે તમે આટલું બાદ કરો, માની લો કે છેલ્લેથી તમે એન ટોટલ છ પદ છે અને આપણે છેલ્લેથી ત્રીજું પદ કીધું છ માઇનસ ત્રણ કરો એટલે કેટલા મિત્રો ત્રણ, રેડી, તો આ શું થઈ જશે, બાદ થઈ જશે, એટલે કે છેલ્લેથી ત્રણ પદ નીકળી જશે, એટલે આપણે આ જોઈએ છીએ છેલ્લેથી ત્રીજું પદ, એટલે આ ગણતરીમાં લેવા, એટલે આપણે શું કરી પ્લસ વન ઉમેરી, એટલે કે આ પ્લસ વન કર્યા, રેડી, એટલે શું થઈ ગયું એ ફોર મળી ગયું, મતલબ કે એ ફોર મળશે। તો આ રીતના આપણે છેલ્લેથી એમનું પદ મેળવવું હોય તો પહેલેથી તમારે શું કરવાનું, એન માઇનસ એમ પ્લસ વનનું પદ મેળવી નાખવાનું, તો આ બીજી રીત થઈ, રેડી। પહેલી રીત શું કીધી, સમાંતર શ્રેણીને ઉલટાવી નાખો અને પહેલેથી તમને જે પૂછેલું છે છેલ્લેથી તે મેળવી નાખો, એટલે છેલ્લેથી પદ મળી જશે, અને બીજી રીત છે પહેલેથી એન માઇનસ એમ પ્લસ વનનું પદ મેળવી નાખો, આનો મતલબ શું છે મિત્રો, એ એન માઇનસ એમ પ્લસ વન થયું, રેડી, આનું આપણે સૂત્ર આવડે છે, કોઈ પણ પદ મેળવવું હોય તો એ પ્લસ ડી કેટલા રાખવાના, ડીના ગુણિતમાં, તો કે આ જેટલા હું પદ હોય તેના કરતા એક ઓછો ડી, બરોબર, આ એક ઓછો ડી, આ વન વન કટ થઈ જશે એટલે સૂત્ર બની જશે એ પ્લસ એન માઇનસ એમ ડી, રેડી। હવે પ્રથમ પદ તમને આપેલું છે, સામાન્ય તફાવત આપેલા છે, તમને ખબર છે કુલ પદોની સંખ્યા આટલી છે અને છેલ્લેથી તમને એમ કીધું આટલા પદ છે, બરોબર છે, તો આપણે માની લઈએ કે ચોથું પદ તમારે જોતું હોય, તો છેલ્લેથી ચોથું પદ જોતું હોય, ટોટલ પદ છ છે, તો અહીં શું કરવાનું છ માઇનસ ચાર,
એટલે 2 2d થશે રેડી તો એ રીતે તમારે કરવાનું થશે તો આ રીતે તમારે મિત્રો સમાંતર શ્રેણીનું છેલ્લેથી m મુ પદ મેળવવું હોય તો તેના માટે આ શું થઈ ગયું ફોર્મ્યુલા થઈ ગઈ રેડી તો આટલે લગીના જે કન્સેપ્ટ છે મિત્રો બેઝિક કન્સેપ્ટ તમે ઓલરેડી 10th માં પણ ભણી ગયા છો પરંતુ પાછો એકવાર આપણે રિવાઇઝ કરું જેથી કરીને તમે થોડાક જે એક્ઝામ્પલો બેઝિક એક્ઝામ્પલો હોય તે તો આરામથી સોલ્વ કરી શકશો પરંતુ અહીં થોડાક ડીપમાં પણ એક્ઝામ્પલો આવશે રેડી તો ત્યારે તમે આરામથી સોલ્વ કરી શકો તો અહીંયા જે બેઝિક ફોર્મ્યુલા હતી તે કમ્પ્લીટ થઈ છે હવે આપણે જોશું સમાંતર મધ્યક સમાંતર શ્રેણીની અંદર જ એક ટોપિક આવે સમાંતર મધ્યક તો તે આપણે જોઈએ મિત્રો સમાંતર મધ્યકની વાત કરીએ તો સૌથી પહેલા આપણને સ્મોલ એ અને સ્મોલ બી બે સંખ્યાઓ આપેલી છે સ્મોલ એ અને સ્મોલ બી આપેલી બે સંખ્યાઓ છે રેડી આ સંખ્યાઓ વચ્ચે કેપિટલ એ અથવા તો અત્યારે કેપિટલ એ કેપિટલ એમ તમે મુકતા દસમ ધોરણમાં અત્યારે આપણે કેપિટલ એ વડે વાત કરશું કારણ કે હજી આપણા એક નવો કન્સેપ્ટ શીખવાનો છે એટલા માટે સ્મોલ એ અને સ્મોલ બી આ બે આપેલી સંખ્યાઓ છે બરોબર છે આ સંખ્યાઓ વચ્ચે આપણે કેપિટલ એ ઉમેરી શકીએ એટલે કે વચ્ચે આપણે રાખી શકીએ જેથી કરી આ જે છે મિત્રો લખું છું સ્મોલ એ કેપિટલ એ અને સ્મોલ બી આ શું થશે સમાંતર શ્રેણીમાં હોય આ એ અને બી આપેલ સંખ્યાઓ છે આ એ ને આપણે એવી રીતના વચ્ચે મૂકી દઈએ કે જેથી કરીને આ ત્રણ ક્રમિક પદ થયા તે શું થશે મિત્રો સમાંતર શ્રેણીમાં હોય તો શું થશે કેપિટલ એ ને શું કહેવાય કેપિટલ એ ને આ જે કેપિટલ એ છે તેને સ્મોલ એ અને સ્મોલ બી નો સમાંતર મધ્યક કહેવાય કેપિટલ એ ને શું કહેવાય મિત્રો સ્મોલ એ અને સ્મોલ બી નો સમાંતર મધ્યક કહેવાય રેડી સમાંતર મધ્યક કહેવાય તો સમાંતર મધ્યકની વ્યાખ્યા તમને આઈડિયા આવી ગયો એ અને બી આપેલ બે સંખ્યાઓ છે એને એવી રીતના એ અને બી ની વચ્ચે મૂકીએ જેથી કરીને એ એ બી સમાંતર શ્રેણીમાં હોય તો કેપિટલ એ ને એ અને બી નો સમાંતર મધ્યક કહેવામાં આવે છે રેડી તો સમાંતર મધ્યકની વ્યાખ્યા ખબર પડી ગઈ તો હવે સમાંતર મધ્યકનું આપણે સૂત્ર મેળવવું હોય તો આપણે મિત્રો જાણીએ છીએ કે એ એ બી સમાંતર શ્રેણી રચે છે તો આપણે આવી રીતના લખી શકીએ કેપિટલ એ માઇનસ સ્મોલ એ અને બી માઇનસ કેપિટલ એ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય રેડી એટલે એમાંથી એ બાદ કર્યો બીમાંથી એ બાદ કર્યો આમાંથી આપણે એને કરતા બનાવી કેપિટલ એને કારણ કે આપણો સમાંતર મધ્યક છે સમાંતર મધ્યકનું સૂત્ર બનાવવું છે માઇનસમાં છે આ બાજુ આવશે તો પ્લસમાં એટલે કે ટુ એ થઈ જશે આ એ માઇનસમાં છે સામે જાય તો પ્લસમાં એટલે કે એ પ્લસ બી થઈ જશે એટલે કેપિટલ એ બરાબર શું થઈ જશે મિત્રો એ પ્લસ બી ડિવાઈડ બાય ટુ તો આ સમાંતર મધ્યકની ફોર્મ્યુલા થઈ ગઈ જ્યારે બે સંખ્યાઓ વચ્ચે એક સમાંતર મધ્યક હોય ત્યારે રેડી તો મિત્રો આ બેઝિક ફોર્મ્યુલા છે તે પણ તમે ઓલરેડી જાણો છો જેને તમે કેપિટલ એમ વડે દર્શાવતા હતા હવે આપણે શીખવાનું એ છે મિત્રો કે આ એ અને બી ની વચ્ચે આપણે એ વન એ ટુ એ થ્રી ડોટ 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 આવી રીતના એ એન રેડી આ કન્સેપ્ટ જે છે મિત્રો તમારા માટે નવા કન્સેપ્ટ છે આવી ટોટલ કેટલી સંખ્યા છે મિત્રો એન સંખ્યાઓ એન સંખ્યાઓ આ મિત્રો એન સંખ્યાઓ થઈ ગઈ એન સંખ્યાઓ છે એટલે કે આની વચ્ચે એ અને બી ની વચ્ચે એ વન એ ટુ એ થ્રી ડોટ ડોટ એ એન આવી રીતના એન સંખ્યાઓ છે જેથી કરીને એ એ વન એ ટુ એ થ્રી એ ફોર ડોટ 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 એ એન અને છેલ્લે બી આવી રીતના સમાંતર શ્રેણી બને એટલે કે આ જે છે તે સમાંતર શ્રેણી બને આ જે શ્રેણી છે તે શું બને સમાંતર શ્રેણી બને બરોબર છે અને બી શું થશે મિત્રો એન પ્લસ ટુ મુ પદ બનશે આ એ પેલું પદ છે આ બીજું પદ ત્રીજું પદ આવા ટોટલ વચ્ચે કેટલા પદ મૂક્યા એન પદ મૂક્યા તો આ કેટલા મુ પદ થયું બી કેટલા મુ પદ થયું મિત્રો એન પ્લસ ટુ મુ પદ રેડી તો આ તમારે ધ્યાનમાં રાખવું થશે બી છે તે એન પ્લસ ટુ મુ પદ થશે એટલે કે ટોટલ આપણે એમ કીધું કે પાંચ સમાંતર મધ્યક મૂકો દસ સમાંતર મધ્યક મૂકો તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે પ્લસ બે કરી નાખવાનું આ પ્રથમ પદ આવી ગયું ને આ છેલ્લું પદ એટલે કે પ્લસ બે કરવામાં આવશે રેડી જે છેલ્લું પદ અહીંયા બી થશે રેડી તો આના ઉપરથી આપણે મિત્રો બી નું સૂત્ર મેળવવું હોય તો પણ મેળવી શકીએ એટલે કે અંતિમ પદ અત્યારે છે તો બી નું આપણે એન પ્લસ ટુ મુ પદ થાય તો બી બરાબર શું લખી શકીએ મિત્રો એ પ્લસ આ એટલે પ્રથમ પદ એ પ્લસ એન પ્લસ ટુ માઇનસ વન ઇન્ટુ ડી રેડી એ એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા શું થશે એન પ્લસ વન અને ડી આ બી નું ફોર્મ્યુલા થઈ જશે જયારે સમાંતર મધ્યકની વાત કરતા હોય ત્યારે એટલે કે જાજા બધા સંખ્યાઓમાં આપણે સમાંતર મધ્યક મૂકીએ તો છેલ્લું પદ તમારે એટલે કે બી મેળવવું હોય તો બી બરાબર શું થશે એ પ્લસ કાઉન્સમાં એન પ્લસ વન ઇન્ટુ ડી રેડી અને આના ઉપરથી તમારે ડી મેળવવું હોય તો આ પ્લસમાં છે સામે જશે તો માઇનસ થઈ જશે એટલે કે ડી બરાબર બી માઇનસ એ રેડી આ અહીંયા આવી ગયો અને આ ગુણાકારમાં હોય તો છેદમાં હોય જાય એન પ્લસ વન રેડી તો આ પણ ફોર્મ્યુલા યાદ રાખવાની છે ઘણી વખત એમસીક્યુમાં પણ કામ આવશે ડી બરાબર બી માઇનસ એ છેદમાં એન પ્લસ વન રેડી આ રીતના તમને ડી મળશે સમાંતર સામાન્ય તફાવત બી માઇનસ એ છેદમાં એન પ્લસ વન રેડી તો આ રીતના તમને સામાન્ય તફાવત મળશે રેડી હવે આ ઉપરાંત તમે જોશો એ વન જે છે એ વન તમારે મેળવવું હોય તો એ વન કેવી રીતના મળશે તો કે બીજું પદ થશે પ્રથમ પદ એ છે બીજું પદ શું છે તો કે એ વન તો એ વન બરાબર શું લખી શકો એ પ્લસ ડી રેડી
a2 શું છે તો કે a + 2d રેડી આવી રીતના an શું થશે મિત્રો a + nd થશે એટલે કે જેટલા હું આ a છે જે વચ્ચે મૂકેલા છે a3 તો a + 3d થશે રેડી અહીં a1 છે તો a + 2d થયા a2 છે તો a + 2d થયા an છે તો a + nd થયા તો તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમારે ઓલી આગલી સમાંતર શ્રેણીનું જે ફોર્મ્યુલા n માં પદની ફોર્મ્યુલા છે ત્યાં મિક્સ ના થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે રેડી તો અહીંયા સમાંતર મધ્યકનો પણ કન્સેપ્ટ ક્લિયર થાય છે મિત્રો આ જે ફોર્મ્યુલાઓ છે સમાંતર મધ્યકનો તો અહીંયા તમારે એક સમાંતર મધ્યક મૂકેલો છે અહીંયા n સમાંતર મધ્યક મૂકેલા છે તો બે ફોર્મ્યુલા તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે રેડી આ તમારા માટે નવું છે એટલે આમાં તમારે થોડું ધ્યાન આપવાનું છે બાકીની જે ફોર્મ્યુલાઓ શીખાતે બધી રિવાઇઝ કરી એવું તમે સમજી શકો છો રેડી તો અહીંયા મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે સમાંતર શ્રેણીના જે કન્સેપ્ટ હતા તે ક્લિયર કર્યા એટલે કે સૌથી પહેલા સમાંતર શ્રેણી કોને કહેવાય તે શીખા પછી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોયું એનમું સૂત્ર એનમાં પદનું સૂત્ર જોયું થોડાક સમાંતર શ્રેણીના ગુણધર્મો જોયા સમાંતર શ્રેણીના એનમાં પદનું સરવાળા માટેનું સૂત્ર જોયું એસ એન બરાબર એન બાય ટુ કાઉન્સમાં એ પ્લસ એ એન અથવા એન બાય ટુ કાઉન્સમાં એ પ્લસ સોરી ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી રેડી તે જોયું પછી છેલ્લેથી તમારે એન એમનું પદ જોતું હોય તો સૂત્ર શું થતું હતું મિત્રો એ પ્લસ એન માઇનસ એમ ઇન્ટુ ડી રેડી તે પ્રમાણે થતું હતું અને સમાંતર મધ્યકનું આપણે જે આ છેલ્લે ફોર્મ્યુલા જોઈ તે રેડી તો અહીંયા જે સમાંતર શ્રેણી માટેના જે કંઈ પણ કન્સેપ્ટ હતા તે મિત્રો કમ્પ્લીટ થાય છે હવે આપણે શરૂઆત કરશું એક્સરસાઇઝ 9.2 ની મિત્રો સ્વાધ્યાય 9.2 તેમાં દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ તો દાખલા નંબર 1 માં કીધેલું છે મિત્રો 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો મેળવો અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો રેડી તો 1 થી 2001 માં મતલબ કે અયુગ્મ પૂર્ણાંકોનો જે સરવાળો મેળવવાનો છે એનો મતલબ એવો થશે આપણે જે આન્સર મેળવવાનો છે મિત્રો તે સરવાળો છે કેનો તો કે 1 + 3 + 5 + ... છેલ્લી જે સંખ્યા છે તે મિત્રો 2001 થશે રેડી તો આવી રીતના આપણે 1 થી 2001 ના વચ્ચે જેટલા પણ મતલબ કે જેટલા અયુગ્મ પૂર્ણાંકો આવતા હોય તે બધાનો આપણે શું કરવાનો છે સરવાળો મેળવવાનો છે તો આ એક સમાંતર શ્રેણી રચા છે બરોબર છે તેના માટે આપણે પ્રથમ પદ 1 લખશું અને જે સામાન્ય તફાવત છે તે મિત્રો 2 થશે રેડી તો આપણે સૌથી પહેલા મિત્રો જે સમાંતર શ્રેણીમાં આપેલી છે તેની અંદર કેટલા પદ છે તે આપણને ખબર નથી રેડી સરવાળા મેળવવા માટેનું સૂત્ર બહુ સિમ્પલ છે an બરાબર n / 2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ d પરંતુ એ અને ડી અહીં આપેલા છે એન આપેલા નથી રેડી તે સૂત્રનો પણ ઉપયોગ કરી શકો અથવા અહીં અંતિમ પદ પણ આપેલું છે એટલા માટે આપણે પ્રથમ પદ પ્લસ અંતિમ પદ આવી રીતના પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો રેડી તો અહીં અંતિમ પદ એન આપેલું છે એટલે આપણે એન ની સંખ્યા મેળવી શકશું એન એટલે કે ટોટલ સભ્ય ની અંદર કેટલા છે તે આપણે મેળવી શકશું એટલે આપણે એન બરાબર લખશું મિત્રો 2001 રેડી 2001 લખ્યા એટલે એન ની ફોર્મ્યુલા તમે જાણો છો મિત્રો એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર 2001 રેડી એ એટલે કેટલા છે મિત્રો 1 છે આના ઉપરથી આપણે એન મેળવશું એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે 2 છે બરાબર 2001 લખશું રેડી નેક્સ્ટ 1 આ પ્લસ માં છે સામે જાય તો માઇનસ થઈ જશે એટલા માટે અહીંયા શું લખી શકશું મિત્રો 2000 આ બાજુ થઈ જશે એન માઇનસ વન ઇન્ટુ 2 બરાબર 2000 આ 2 ભાગાકાર ગુણાકારમાં છે તો સામે જાય તો ભાગાકારમાં એટલે એન માઇનસ વન બરાબર 1000 થશે રેડી એટલે એન બરાબર કેટલા છે મિત્રો 1001 એટલે કે ટોટલ જે પદ છે સમાંતર શ્રેણીની અંદર તે 1001 છે રેડી નેક્સ્ટ જે આપણે એન પદનો સરવાળો મેળવવાનો છે તેમાં આપણે લખશું એસ 1001 અહીં 1001 છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ અહીંયા 1 છે અને એનનું પદ અહીં તમે જોશો તો 2001 છે રેડી તો આનો આપણે ડાયરેક્ટલી સરવાળો કરવાનો છે મિત્રો અહીંયા 2002 થશે એટલે કે 1001 ગુણ્યા 2002 છેદમાં 2 રેડી આનું મિત્રો કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલ આન્સર મળશે 100201 એટલે કે 100201 રેડી તો આ રીતના તમને આન્સર મળશે તો અહીંયા જે આપણને કીધેલું હતું મિત્રો કે 1 થી 2001 સુધીના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો મેળવો તો તે આપણને મળી ગયો મિત્રો 100201 રેડી એટલે આ રીતના 100201 એવી રીતના યાદ નથી રહેવાનું 10,02,001 રેડી એટલે કે જે આપણે પૂછેલી વસ્તુ હતી તેનો આન્સર મળી ગયો નેક્સ્ટ જોઈએ બીજો દાખલો જેમાં પણ આ જ રીતના આપણે કરવાનું છે રેડી તો તે જોઈએ હવે દાખલા નંબર 2 ની અંદર એવું કીધેલું છે મિત્રો 100 અને 1000 વચ્ચેની 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેળવો 5 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા બરાબર છે 100 અને 1000 ની વચ્ચે 100 નથી લેવાના 1000 નથી લેવાના તેની વચ્ચે રેડી તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો 100 અને 1000 ની વચ્ચે જેટલી પણ સંખ્યાઓ આવતી હોય ત્યાં આપણે લખી નાખશું પ્રાકૃતિક સંખ્યા તો સૌથી પહેલી સંખ્યા આવશે મિત્રો 105 સૌથી તરત મોટી હોય 5 વડે વિભાજ્ય હોય તેવી પહેલી સંખ્યા થશે 105 નેક્સ્ટ આવશે 110
રેડી નેક્સ્ટ આવશે 115 અને છેલ્લે આવશે મિત્રો 1000 સંખ્યા છે તેના કરતા 1000 ને 5 વડે ભાગી શકાય પરંતુ તેનાથી નાની તરત નાની 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા થશે 995 રેડી તો આ રીતના આપણને એક સમાંતર શ્રેણી મળી ગઈ જે આપણે રકમ આપેલી હતી તેના ઉપરથી આપણને સમાંતર શ્રેણી મળી ગઈ હવે શું કરવાનું છે આ બધાનો આપણે શું કરવાનું છે સરવાળો મેળવવાનો છે સરવાળો મેળવવા માટે અહીં તમે જોશો તો સમાંતર શ્રેણી જે છે તે 7 છે તો સરવાળો માટેનું તમે આ સૂત્ર વાપરશો તો બહુ ઈઝી રહેશે એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એ એન કારણ કે પ્રથમ પદ અને અંતિમ પદ બંને વસ્તુ આપણી પાસે હાજર છે રેડી પ્રથમ પદ કેટલું છે એ બરાબર 105 રેડી ડી બરાબર સામાન્ય તફાવત 5 થશે કારણ કે 110 માઇનસ 105 એટલે 5 થશે સામાન્ય તફાવત 5 નો ગુણિત છે એટલા માટે 5 જ થવાનું છે રેડી અને અંતિમ પદ અહીં આપેલું છે એ એન એન કેટલું આપેલું છે મિત્રો 995 તો અહીં લખશું મિત્રો 995 રેડી હવે આ જે આગલા દાખલામાં પ્રોસિજર કરી તે જ વસ્તુ સેમ ટુ સેમ રહેશે શું કામ કારણ કે અહીંયા આપણને એન ખબર નથી કેટલા છે આગલામાં તો હજી આપણે લોજિક થોડું એપ્લાય કરી તો તમે ડાયરેક્ટલી સમાંતર શ્રેણી ઉપરથી તમે પદની સંખ્યા ગણી શકો પણ તો અહીં તમે ડાયરેક્ટલી ગણી શકો નહીં તો એટલા માટે તમારે શું કરવું પડશે મિત્રો ફરજિયાત સૂત્ર એપ્લાય કરવું પડશે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર 995 રેડી હવે એની કિંમત કેટલી છે મિત્રો 105 તો 105 મૂકશું પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કેટલા છે મિત્રો 5 છે બરાબર 995 રેડી આ 105 પ્લસમાં છે સામે જાય તો માઇનસ થઈ જશે રેડી તો બરાબરની સામે જવા દો એન માઇનસ વન ઇન્ટુ 5 995 માઇનસ 105 રેડી 995 અને એને માઇનસ 105 કરશો મિત્રો એટલે તમને મળશે 890 પેલા 5 બાદ કરી નાખે એટલે 90 ને પછી 100 બાદ કરો એટલે કે 800 રેડી તો 890 બરાબર છે અને આ 5 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં લઈ લો તો અહીંયા શું આવી જશે મિત્રો એન માઇનસ વન વધશે રેડી હવે 890 ભાગ્યા 5 કરશો મિત્રો કેલ્ક્યુલેટરમાં તમે જોશો 890 ભાગ્યા 5 એટલે કે 178 થશે 178 રેડી કારણ કે 1895 એટલે કે 900 થાય અને બે બાદ કરીને એટલે કે 178 એન માઇનસ વન બરાબર 178 તો એન બરાબર કેટલા મળશે મિત્રો 179 રેડી તો આ જે સમાંતર શ્રેણી છે મિત્રો તેની અંદર પદની જે સંખ્યાઓ છે તે કેટલી મિત્રો 179 થશે રેડી એક પ્લસ થઈ ગયો એટલા માટે હવે આપણે ત્યાં બધા પદનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો આપણે એનની જગ્યાએ મૂકી દેશું 179 ઇઝ ઇક્વલ ટુ 179 ડિવાઈડ બાય 2 બ્રેકેટમાં પ્રથમ પદ 105 અંતિમ પદ કેટલું મિત્રો 995 રેડી આનું કેલ્ક્યુલેશન કરી નાખી 179 ડિવાઈડ બાય 2 આ કેટલા થશે 1100 રેડી 5 ઉમેરી દે એટલે 1000 ને બીજા 100 એટલે કે 1100 રેડી આનું કેલ્ક્યુલેશન કરી નાખી મિત્રો 550 આનો ફાઇનલ જવાબ આવશે કેલ્ક્યુલેટરમાં તમે જોશો તો 98450 98450 રેડી તો આપણે જે સમાંતર શ્રેણી કૂટ પ્રશ્ન આધારિત કીધેલી હતી તેના ઉપરથી આપણે સમાંતર શ્રેણી પહેલા મેળવી પછી તેના માટે આપણે જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હતી પદની સંખ્યા કેટલી છે તે મેળવી અને પછી આપણે શું કર્યું સરવાળો કરી નાખ્યો રેડી જે આપણને પૂછેલું હતું તો મિત્રો દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ થયા નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 3 જેમાં તમને કંઈક નવીન શીખવા મળશે તો તે જોઈએ મિત્રો ત્રીજા દાખલાની રકમ જોઈએ એકદમ વ્યવસ્થિત સમજો રકમમાં લખેલું છે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે રેડી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે તો અહીંયા પ્રથમ પદ આપણે એ બરાબર 2 લખી નાખી રેડી પ્રથમ પદને એ વડે દર્શાવી શકો અથવા એ વડે દર્શાવી શકો રેડી નેક્સ્ટ કીધેલું છે અને પ્રથમ 5 પદોનો સરવાળો પ્રથમ 5 પદોનો સરવાળો પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગનો છે રેડી પ્રથમ 5 પદનો સરવાળો એટલે એ વન થી એ ફાઈવ માની લો કે સમાંતર શ્રેણીમાં પદ આપેલા હોય તો એ વન એ ટુ એ થ્રી એવી રીતે આપેલા હોય તો એ વન થી એ ફાઈવ નો સરવાળો પછીના 5 પદથી એટલે કે એ 6 એ 7 એ 8 એ 9 અને એ 10 એના સરવાળા કરતા ચોથા ભાગનો છે એવું કીધેલું છે રેડી તો સાબિત કરો કે 20મું પદ માઇનસ 112 છે એટલે કે આ સાબિત કરવાનું છે એ 20 બરાબર માઇનસ 112 રેડી તો સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો એક સમાંતર શ્રેણી ધારી લેશું ધારો કે સમાંતર શ્રેણી જે છે તે આવી રીતના છે એ વન એ ટુ એ થ્રી ડોટ 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 આવી રીતના રેડી હવે અહીંયા કીધેલું છે પ્રથમ પદ આ છે રેડી અને સામાન્ય તફાવત આપણે ડી વડે દર્શાવી દઈએ સામાન્ય તફાવત અત્યારે ડી છે રેડી જે તમે જાણો છો અત્યારે ડી વડે દર્શાવશું નેક્સ્ટ સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો અહીંયા જે કીધેલું છે તેની વાત કરીએ કે પ્રથમ 5 પદનો સરવાળો પ્રથમ 5 પદનો સરવાળો આવી રીતે લખી નાખી
ए फाइव તે પછીના પાંચ પદના સરવાળા કરતા ચોથા ભાગનું છે, એટલે કે એકના છેદમાં ચાર ગણું. એ સિક્સ એ સેવન ડોટ ડોટ એટ એટ લગી. રેડી? આવી રીતે કીધેલું છે. હવે આ ચાર ભાગાકારમાં છે, આ બાજુ હોય તો ગુણાકારમાં આવી જાય, એટલે કે ચાર કૌંસમાં, અને આપણે એસ ફાઈવ લખી શકીએ. એસ ફાઈવ કારણ કે પ્રથમ પાંચ પદનો સરવાળો, એટલે આપણે એસ ફાઈવ વડે દર્શાવી શકીએ. અને આપણે એસ ટેન વડે ના દર્શાવી શકીએ કારણ કે એ સિક્સ થી સ્ટાર્ટ થાય છે, પરંતુ આપણે એ વન થી જો એ ટેન લગી હોત તો આપણે એસ ટેન લખી શકીએ. રેડી? તો આપણે સૌથી પહેલા આપણે ડી મેળવવો પડશે, કારણ કે એ વીસ બરાબર આપણે મેળવવાનું છે. એ વીસ એટલે કે એ ટ્વેન્ટી બરાબર એ પ્લસ ઓગણીસ ડી બરાબર આપણે માઇનસ એકસો બાર આપણે મેળવવાના છે. રેડી? તો એની કિંમત આપણી પાસે છે, પરંતુ ડીની કિંમત આપણી પાસે નથી. તો ડીની કિંમત આપણે મેળવવા માટે આ કન્ડિશન જે આપેલી છે તેને આપણે ધ્યાનમાં રાખી ડી મેળવશું. તો એ સૌથી પહેલા આપણે એસ ટેન લખવા માટે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ આપણે ઉમેરશું, અને તે જ વસ્તુ શું કરશું, બાદ કરશું. રેડી? એટલે અહીંયા આપણે ઉમેરી દઈએ એ વન એ ટુ, આવી રીતના ઉમેરેલા છે, એ ટેન લખી છે. રેડી? અને પછી એ જ વસ્તુ આપણે શું કરી નાખી, બાદ કરી નાખી, એ વન એ ટુ ડોટ ડોટ એ ફાઈવ. રેડી? આ ઉમેરા, આ બાદ કર્યા. રેડી? હવે આપણે આને એસ ટેન લખી શકીએ અને એસ ફાઈવ લખી શકીએ. રેડી ને? તો અહીં આપણે એસ ફાઈવ તો છે જ, અહીંયા એસ ટેન, અહીં એસ ફાઈવ. રેડી? એસ ફાઈવ આ બાજુ લઈ લઉં તો પાંચ વખત થઈ ગયા એસ ફાઈવ. રેડી? અહીંયા એસ ટેન થઈ ગયું. રેડી? હવે એ અને ડી આવે તે પ્રકારની ફોર્મ્યુલા એપ્લાય કરશું. એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી. રેડી? તે ફોર્મ્યુલા એપ્લાય કરી તો ફાઈવ એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં લખશું મિત્રો, એન બાય ટુ એન એટલે કે ફાઈવ બાય ટુ બ્રેકેટમાં ટુ એ, ટુ એ એટલે કેટલા છે મિત્રો, ટુ એટલે કે ટુ કૌંસમાં ટુ માઇનસ એન એટલે કે પાંચ, પાંચ સોરી ટુ એ પ્લસ બરોબર છે, ટુ એ પ્લસ એન માઇનસ વન ડી, એન એટલે પાંચ છે, પાંચ માઇનસ એક એટલે કે ચાર ડી. રેડી? આવી રીતે લખી નાખશું બ્રેકેટ કમ્પ્લીટ. એસ ટેન ની ફોર્મ્યુલા ટેન બાય ટુ ટુ એ, ટુ એ એટલે ટુ પ્લસ એન માઇનસ વન ડી, એન એટલે દસ છે અને નવ ડી થઈ જશે. રેડી? અહીંયા આ ટુ ટુ કટ થઈ જશે, પાંચ દુ દસ થઈ જશે. રેડી? અને આનું કેલ્ક્યુલેશન કરી નાખી પેલા કૌંસનું. હમણાં ટુ ઇન્ટુ ટુ આપણો ટાર્ગેટ અત્યારે ડી મેળવવાનો છે, ટુ ઇન્ટુ ટુ એટલે ફોર પ્લસ ફોર ડી બ્રેકેટમાં એ જોઈ તો ટુ બ્રેકેટમાં ટુ ઇન્ટુ ટુ એટલે ફોર, ફોર ઇન્ટુ નાઇન ડી. રેડી? હવે પાંચ અંદર ગુણાવી દઈએ, અહીંયા ટુ અંદર ગુણાવી દઈશું. રેડી? પાંચને એ ગુણાવી એટલે પાંચ ચોક વીસ પ્લસ પાંચ ચોક વીસ ડી, અહીંયા આઠ વત્તા અઢાર ડી. રેડી? હવે ડીને કરતા બનાવશું મિત્રો, આઠ આઠ સામે જવા દેશું, આ ડી આ બાજુ એટલે કે ટુ ડી થઈ જશે. આઠ માઇનસ વીસ એટલે કે માઇનસ બાર, એટલે કે ડી બરાબર કેટલા મળશે મિત્રો, માઇનસ સિક્સ. રેડી? ડી બરાબર કેટલા મળશે, માઇનસ સિક્સ. રેડી? તો ડીની કિંમત અહીં મળી ગઈ મિત્રો, એની કિંમત આપણને આપેલી છે. હવે ગમે એટલા હું પદ આપણને પૂછેલું હોય તો આપણે આરામથી મેળવી શકીએ. તો આજે કન્ડિશન આપેલી હતી તેના ઉપરથી આપણે ડી મેળવ્યો માઇનસ છ, અને આપણે આમાં મૂકી દઈ એ પ્લસ. રેડી? અને ઓગણીસના કૌંસમાં એ આપણને આપેલો છે મિત્રો, તો ડાયરેક્ટ લખી નાખીએ એ ટુ ઓગણીસ ડી એટલે માઇનસ છ. રેડી? અહીં ટુ પ્લસ માઇનસ માઇનસ ઓગણીસ છ કે એકસો ચૌદ. રેડી? બે માઇનસ એકસો ચૌદ એટલે કે એકસો બાર. તો અહીં આપણને જે એ ટ્વેન્ટી પૂછેલો હતું મિત્રો, એ ટ્વેન્ટી કેટલા થાય, તો કે માઇનસ એકસો બાર, જે આપણે સાબિત કરવાનું હતું તે આપણને અહીંયા મળી ગયું. રેડી? એટલે કે સાબિત થઈ ગયું. તો અહીં મિત્રો દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ થાય છે. તો અહીંયા આપણે આ વિડીયો પણ પૂર્ણ કરશું. નેક્સ્ટ જે એક્ઝામ્પલો છે તેમાં કંઈક કંઈક નવીન નવીન વસ્તુ આપણે શીખવાની છે, તો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. રેડી? તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.